નમસ્કાર મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે અમારી જાદવ રાકેશ યુટ્યુબ ચેનલ પર. આજે 11 ફેબ્રુઆરી 2019માં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ. તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપ અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનું આઇકન છે તેને ટચ કરો, જેથી કરીને અમારા દ્વારા મૂકવાના વિડીયોઝના અપડેટ તમને સૌપ્રથમ મળી રહે. અને સાથે સાથે મિત્રો, વિડીયોઝને લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂરથી કરશો. તો ચાલો મિત્રો શરૂ કરીએ આજના કરંટ અફેર્સ. પ્રશ્ન એક, હાલમાં જ જમ્મુ કાશ્મીરમાંથી ક્યાં ક્ષેત્રને અલગ કરીને એક નવો વિભાગ બનાવવામાં આવ્યો? તો તે વિભાગ બનાવવામાં આવ્યો છે લદ્દાખને અલગ કરીને. જમ્મુ કાશ્મીરમાં પહેલાંથી જ બે વિભાગ હતા, હવે લદ્દાખને અલગ વિભાગ બનાવતા જ ત્યાં ત્રણ વિભાગ બન્યા છે, એક જમ્મુ, બે કાશ્મીર અને ત્રણ લદ્દાખ. જમ્મુ કાશ્મીરની વાત કરીએ થોડી, તો જમ્મુ અને શ્રીનગર ત્યાંની રાજધાની છે, મુખ્યમંત્રી અત્યારે કોઈ નથી, રાષ્ટ્રપતિ શાસન લાગુ છે. ત્યાંના રાજ્યપાલ છે સત્યપાલ મલિક, વિધાનસભાની 87 બેઠકો છે, લોકસભાની 6 બેઠકો, રાજ્યસભાની 4 બેઠકો અને સ્થાપના વર્ષ છે 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન બે, હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ક્યાં ગ્રીનફિલ્ડ એરપોર્ટની આધારશિલા મૂકી? તો તે અરુણાચલ પ્રદેશ ખાતે કર્યું છે. અરુણાચલ પ્રદેશની વાત કરીએ, રાજધાની ઈટાનગર, મુખ્યમંત્રી પેમા ખાંડુ, રાજ્યપાલ બ્રિગેડિયર બીડી મિશ્રા, વિધાનસભાની 60 બેઠકો, લોકસભાની 2 બેઠકો, રાજ્યસભાની 1 અને સ્થાપના વર્ષ છે 20 ફેબ્રુઆરી 1987. પ્રશ્ન 3, હાલમાં જ ક્યાં 4 વખત ઓસ્કાર પુરસ્કાર માટે નોમિનેટ થનાર બ્રિટિશ એક્ટરનું અવસાન થયું? તો તેનું નામ છે આલ્બર્ટ ફિની. આલ્બર્ટ ફિનીને સિનેમાના ઓરિજિનલ યંગ મેન કહેવામાં આવતા હતા. તેમની ફિલ્મ ફિથ ટોમ જોન્સ, ધ ડ્રેસર, અંડર ધ વોલ્કેનો, મર્ડર ઓન ધી ઓરિયન્ટ એક્સપ્રેસ ઓસ્કાર માટે ગઈ હતી. પ્રશ્ન 4, હાલમાં જ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કઈ બેંકને 1 કરોડ રૂપિયાનો દંડ કર્યો? તો તે દંડ કર્યો છે SBI બેંકને, એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને. RBIએ આ દંડ એક રૂલ લેનાર પૈસાના ઉપયોગની દેખરેખ ન રાખવા બદલ કર્યો છે. RBIની વાત કરીએ, સ્થાપના 1 એપ્રિલ 1935, હેડક્વાર્ટર મુંબઈ મહારાષ્ટ્રમાં, હાલમાં ગવર્નર છે શક્તિકાંત દાસ. પ્રશ્ન 5, જંગલી પ્રાણીઓ અને પ્રવાસી પ્રજાતિઓના સંરક્ષણ પર આધારિત 13મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ COP સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો તે કરવામાં આવશે ગાંધીનગરમાં. ગાંધીનગર છે, વાત કરીએ ગુજરાતની, રાજધાની છે ગાંધીનગર, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજ્યપાલ છે ઓમપ્રકાશ કોહલી, વિધાનસભાની 182, લોકસભાની 26, રાજ્યસભાની 11 અને સ્થાપના વર્ષ છે 1 મે 1960. પ્રશ્ન 6, હાલમાં જ ભારત સહિત વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન ILOએ પોતાની 100મી વર્ષગાંઠ મનાવી છે, તેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો તેનું મુખ્ય મથક આવેલું છે જીનીવામાં. ILOનું મુખ્ય મથક જીનીવા સ્વિટ્ઝર્લેન્ડમાં અને તેની સ્થાપના 1919માં. પ્રશ્ન 7, હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ક્યાં રાજ્યમાં ગારજી બેલોનિયા રેલવે લાઇનનું ઉદ્ઘાટન કર્યું? તો તે ઉદ્ઘાટન કર્યું છે તેમણે ત્રિપુરામાં. ત્રિપુરાની વાત કરીએ, રાજધાની અગરતલા, મુખ્યમંત્રી વિપ્લવકુમાર દેવ, રાજ્યપાલ છે કપ્તાનસિંહ સોલંકી, વિધાનસભાની 60 બેઠકો, લોકસભાની 2 બેઠકો, રાજ્યસભાની 1 બેઠક અને સ્થાપના વર્ષ છે 21 જાન્યુઆરી 1972. પ્રશ્ન 8, ઉત્તર પ્રદેશ સરકારે પોતાના બજેટમાં શહેરોમાં કનૈયા ગૌશાળા માટે કેટલા કરોડ રૂપિયાની જાહેરાત કરી છે? તો તે 200 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે કનૈયા ગૌશાળા માટે. ઉત્તર પ્રદેશની વાત કરીએ, રાજધાની લખનૌ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ રામ નાઈક, વિધાનસભાની 2 બેઠકો છે 404, જેમાંથી 1 બેઠકની નિમણૂક રાજ્યપાલ કરે છે, લોકસભાની 2 બેઠકો ત્યાં 80 છે, રાજ્યસભાની 31 બેઠકો છે, સ્થાપના વર્ષ છે 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન 9, હાલમાં જ ઉના જિલ્લામાં મેગા ફૂડ પાર્કની સ્થાપના કરવામાં આવી છે, તે કયા રાજ્યનો પ્રથમ મેગા ફૂડ પાર્ક છે? તો તે ઉના જિલ્લો છે, હિમાચલ પ્રદેશનો, ત્યાં પ્રથમ મેગા ફૂડ પાર્કની સ્થાપના કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશની વાત કરીએ, રાજધાની શિમલા, મુખ્યમંત્રી જયરામ ઠાકુર,
રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત, વિધાનસભાની 68 બેઠકો, લોકસભાની 4 બેઠકો, રાજ્યસભાની 3 બેઠકો અને સ્થાપના વર્ષ છે 25 જૂન 1971. પ્રશ્ન 10. હાલમાં જ સ્વદેશી રૂપથી વિકસિત SFDR આધારિત મિસાઇલ પ્રણાલીનું સફળતાપૂર્વક પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું? તો તે કરવામાં આવ્યું છે ઓડિશામાં. ઓડિશાની વાત કરીએ, રાજધાની ભુવનેશ્વર, મુખ્યમંત્રી નવીન પટનાયક, રાજ્યપાલ ગણેશીલાલ, વિધાનસભાની બેઠકો 147, લોકસભાની બેઠકો 21, રાજ્યસભાની બેઠકો 10 અને સ્થાપના વર્ષ છે 1 એપ્રિલ 1936. પ્રશ્ન 11. હાલમાં જ પ્રકાશિત થયેલ અનડોન્ટેડ સેવિંગ આઈડિયાઝ ઓફ ઇન્ડિયા નામનું પુસ્તક કોણે લખ્યું? તો તે પુસ્તક લખ્યું છે પી ચિદમ્બર. પ્રશ્ન 12. હાલમાં 3 દિવસીય કૃષિ કુંભનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું? તો તે કરવામાં આવ્યું છે બિહાર રાજ્યમાં. બિહારની વાત કરીએ, રાજધાની પટના, મુખ્યમંત્રી નીતિશકુમાર, રાજ્યપાલ લાલજી ટંડન, વિધાનસભાની બેઠકો 243, લોકસભાની બેઠકો 40, રાજ્યસભાની બેઠકો 16 અને સ્થાપના વર્ષ છે 1 એપ્રિલ 1912. પ્રશ્ન 13. કયા રાજ્યના મુખ્યમંત્રીએ ગુરુ પદ્મસંભવની 19 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું? તો તે કરવામાં આવ્યું છે ઓડિશામાં. ઓડિશાની વાત કરીએ, રાજધાની ભુવનેશ્વર, મુખ્યમંત્રી નવીન પટનાયક, રાજ્યપાલ ગણેશીલાલ, વિધાનસભાની બેઠકો 147, લોકસભાની બેઠકો 21, રાજ્યસભાની બેઠકો 10 અને સ્થાપના વર્ષ છે 1 એપ્રિલ 1936. પ્રશ્ન 14. હાલમાં જાહેર થયેલા રિપોર્ટ અનુસાર સૌથી વધારે રાજસ્વ કયા સ્મારક દ્વારા મળે છે? તો તે સ્મારક છે તાજમહેલ. તાજમહેલ ઉત્તરપ્રદેશના આગ્રામાં આવેલો છે. તો ઉત્તરપ્રદેશની થોડી વાત કરીએ, રાજધાની લખનૌ, મુખ્યમંત્રી છે યોગી આદિત્યનાથ, રાજ્યપાલ રામ નાઈક, વિધાનસભાની 404 બેઠકો, લોકસભાની 80 બેઠકો, રાજ્યસભાની 31 બેઠકો, સ્થાપના વર્ષ છે 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન 15. આંતરરાષ્ટ્રીય T20માં સૌથી વધારે રન બનાવનારા ખેલાડી કોણ બન્યા? તો તે ખેલાડી બન્યા છે આપણે ભારતીય ટીમના રોહિત શર્મા. તેઓએ 2288 રન બનાવ્યા છે. આઈસીસીની વાત કરીએ, આઈસીસીનું વડુમથક દુબઈ, યુનાઇટેડ આરબ અમીરાતમાં છે. અધ્યક્ષ શશાંક મનોહર છે, સીઈઓ છે ડેવ રિચર્ડસન, ભવિષ્યના સીઓ પણ નિમણૂક થઈ ગઈ છે મનુ સાહનીજીની અને સ્થાપના છે 15 જૂન 1909. પ્રશ્ન 16. હાલમાં જ કયા રાજ્યની સરકારે ઝીરો ફર્ટિલિટી કોરિડોર લોન્ચ કર્યો છે? તો તે સરકાર છે દિલ્હીની. દિલ્હીની વાત કરીએ, રાજધાની નવી દિલ્હી, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, રાજ્યપાલ અનિલ બૈજલ, વિધાનસભાની 70 બેઠકો, લોકસભાની 7 બેઠકો અને રાજ્યસભાની 3 બેઠકો. પ્રશ્ન 17. ભારત સરકારે નેશનલ સેન્ટર ફોર ગુડ ગવર્નન્સમાં કયા દેશના 1800 લોકસેવકોને પ્રશિક્ષણ આપવા બાબતે સમજૂતી થઈ છે? તો એ સમજૂતી થઈ છે બાંગ્લાદેશ સાથે. બાંગ્લાદેશની વાત કરીએ, પાટનગર ઢાકા, પ્રધાનમંત્રી શેખ હસીના, રાષ્ટ્રપતિ અબ્દુલ હમીદ ને ચલણ છે બાંગ્લાદેશી ટકા. પ્રશ્ન 18. 8 ફેબ્રુઆરીએ ક્યાં રાષ્ટ્રીય ઉદ્યાનમાં એશિયાઈ સિંહોના સંરક્ષણ પરિયોજના શરૂ કરવામાં આવી? તો તે રાષ્ટ્રીય ઉદ્યાન છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, જે ગાંધીનગરમાં આવેલું છે, ગુજરાતમાં આવેલું છે. રાજધાની ગાંધીનગર, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજ્યપાલ છે ઓમપ્રકાશ કોહલી, વિધાનસભાની બેઠકો 182, લોકસભાની બેઠકો 26, રાજ્યસભાની બેઠકો 11 અને સ્થાપના વર્ષ છે 1 મે 1960. થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો. વિડીયોઝને લાઇક કરો, તમારા મિત્રોને સ્વજનો સાથે શેર કરો, તેમજ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો અને આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક્સ આપેલી છે, ત્યાં જઈને તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો. થેન્ક યુ વેરી મચ.